पाटण शहर में ठेर ठेर पानी नहीं मुख्य पाइपलाइन में भंगाण सर्जाता हजारों लीटर पानी नो व्यय थतो होवानो प्रकाश में आवतो होवानो जोवा मळी रह्यो छे। त्यारे ऊंझा त्रण रस्ता पासे आवेल स्वराज ट्रेक्टरना शोरूमना पासेना जाहिर मार्ग उपर पाणीना વેડફાટની સાથે ગંદકીનો વ્યય થતો હોવાથી સ્થાનિક વેપારીઓ દ્વારા સ્થાનિક કોર્પોરેટર સહિત સ્થાનિક પાલિકામાં અનેકવાર રજૂઆત કરવા છતાં પરિસ્થિતિ યથાવત જોવા મળી રહી છે। ત્યારે પાલિકાના અણવહીવટની કંટાળીને પીટીએન ન્યૂઝનો સંપર્ક કરી સમગ્ર અહેવાલ થકી પાલિકા જાગૃત થાય અને વહેલી તકે આ વેડફાટ થતા પાણીને અટકાવી તેનું સમારકામ કરવામાં આવે તેવી વેપારીઓ દ્વારા માંગ કરવામાં આવી હતી। વિકાસના કામો કરી અને વોટ બેંક બનાવવાનું કરે છે, પરંતુ આ શું વિકાસ નથી? આ એક જાતનો પાણીનો વ્યય થાય છે, એ આપણો વિકાસ રૂંધાય જ છે। પીવાનું પાણી મળતું નથી અને આ લોકો એવા ચશ્મા પહેર્યા છે। આ રોડ ઉપરથી તમામ અધિકારીઓ નીકળે છે, 1.5 વર્ષથી પાણી ભરાય છે પણ કોઈને આ પાણી દેખાતું નથી। 1.5 વર્ષથી અહીંયા આશાપુર છેલ્લા 1.5 વર્ષથી આશાપુર 3 રસ્તા અહીંયા ખોડિયારપુરાની સ્કૂલ છે બાજુમાં, અને બાજુમાં આપણે સ્વરાજ ટ્રેક્ટરનો શોરૂમ છે, ત્યાં આગળ ચાલુ લાઈન પીવાના પાણીનું ભંગાણ થયેલું છે અને 1.5 વર્ષ સુધી સતત ફરિયાદો આપવા છતાં કોઈ આને રિપેર કરવા આવતું નથી। રોજના 400 લિટર પ્રમાણે 1.5 વર્ષનો પાણીનો હિસાબ કરીએ તો પણ આ લોકોની આંખો ઉગડતી નથી અને આ પીવાનું પાણી એક સમયે લોકોને મળતું નથી અને એ અરસામાં આટલું બધું પાણી વેસ્ટ થાય છે। વારંવાર કોર્પોરેટરને કીધું છે, નગરપાલિકામાં લેખિત ફરિયાદ આપી છે, છતાં કોઈ સાંભળતું નથી। માટે આનો સત્વરે નિકાલ થાય એવા પ્રયત્નો કરાવો।